Welcome, dear students, to the e-course of Basic Mechanical Engineering, subject code 31006. Today we will start a new chapter, chapter number 4, Property of Steam. Aa chapter nu apne je pan GTU gaite jova jiye as per the COPO course outcome with the program outcome. So je CO2 che, to make calculations for the commonly used working fluid, idle gases and steam. Eni andar aa chapter ne apne include kari shakiye. ओवरऑल जो इन वेटेज जो आ जी ये तो 22% जितनू वेटेज छे बराबर इसी वो टू नू छे वे सीओ टू नी अंदर बे चैप्टर इंक्लूड થશે चैप्टर नंबर 3 અને चैप्टर नंबर 4 चैप्टर नंबर 3 जे આપણે આઇડલ ગેસિસ છે અને चैप्टर नंबर 4 જે આપણે આજે સુધી કરીએ છે પ્રોપર્ટી ઓફ સ્ટીમ તો બંને નું કમ્બાઈન્ડ એટલે 22% થાય છે ઈટ મીન્સ કે આપણે જો આનું સેપરેટ જોવા જઈએ તો चैप्टर नंबर 4 માંથી નિયર અબાઉટ 7 માર્ક જેટલું કન્ટેન્ટ છે જે જીટીયુ એક્ઝામ ની અંદર પૂછાઈ શકે છે હવે વાત કરીએ એઝ પર જીટીયુ સ્ટુડન્ટ્સ કે આ ચેપ્ટર કેટલું ઈઝી છે તો નિયર અબાઉટ 70% જેટલા જે સ્ટુડન્ટ છે એ આ ચેપ્ટરને ઈઝી માને છે બીકોઝ આની અંદર જે પણ કઈ ન્યુમેરિકલ આવે છે ખાસ કરીને સ્ટીમ સ્ટેબલ જોવાના જે પણ કઈ ન્યુમેરિકલ છે તો એકદમ ઈઝી ન્યુમેરિકલ હોય છે એટલા માટે જે પણ કઈ સ્ટુડન્ટ છે આ ચેપ્ટરને એટેમ્પ્ટ કરતા હોય છે જીટીયુ એક્ઝામ ની અંદર નાઉ આપણે જોઈએ આ ચેપ્ટરનું બેઝિક ઓબ્જેક્ટિવ્સ કે આ ચેપ્ટરમાંથી આપણે શું શું સ્ટડી કરવાના છે તો આ ચેપ્ટરમાંથી આપણે જે ફર્સ્ટ જોવા જઈએ તો એબલ ટુ નો ધ સ્ટીમ ફોર્મેશન એન્ડ ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ટીમ આ ચેપ્ટર નું નામ જ એ છે કે પ્રોપર્ટી ઓફ સ્ટીમ ઇટ મીન્સ કે જે પણ કી સ્ટીમ ફોર્મેટ કઈ રીતે થાય છે વોટર ટુ સ્ટીમ ફોર્મેશન નો જે પણ કી કર્વ છે આપણી પાસે TH કર્વ એ આપણે સ્ટડી કરવાના છે ધેન ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ટીમ કેટલા પ્રકારની સ્ટીમ હોય છે ડ્રાય સ્ટીમ છે વેટ સ્ટીમ છે સુપર હીટ સ્ટીમ છે એનો આપણે સ્ટડી કરવાના છે ધેન એબલ ટુ નો અબાઉટ સ્ટીમ ટેબલ આ ચેપ્ટર નો જે પણ કી બેઝિક ઓબ્જેક્ટિવ છે સ્ટીમ ટેબલ કઈ રીતે જોવું ખાસ કરીને જે પણ કી અલગ અલગ ટેમ્પરેચર અને પ્રેશર સાથે જે પણ કે અલગ અલગ એન્થાલ્પી સ્પેસિફિક વોલ્યુમ ની જે પણ કે વેલ્યુ છે એનું જે પણ કે ટેબલ બને છે ધેટ્સ કોલ્ડ અ સ્ટીમ ટેબલ તો આ સ્ટીમ ટેબલ માંથી કઈ રીતે આપણે વેલ્યુ જોવી અને સ્ટીમ ટેબલ નો શું ઉપયોગ છે એ આપણે આ ચેપ્ટર માંથી જોવાના છીએ ધેન એબલ ટુ નો હાઉ ટુ મેઝર ધ ડ્રાયનેસ ફ્રેક્શન ખાસ કરીને જ્યારે આપણે વેટ સ્ટીમ કન્સિડર કરતા હોય તો વેટ સ્ટીમ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એક ટર્મ સમજવી પડે છે ડ્રાયનેસ ફ્રેક્શન તો આપણે આ ચેપ્ટર માંથી ડ્રાયનેસ ફ્રેક્શન શું છે અને આ ડ્રાયનેસ ફ્રેક્શન આપણે કઈ રીતે મેઝર કરી શકીએ એના વિશેના જે પણ કઈ ન્યુમેરિકલ છે આપણે સમજશું એટલે આપણે ડ્રાયનેસ ફ્રેક્શન નો જે પણ કઈ કોન્સેપ્ટ છે એ આપણે આ ચેપ્ટર માંથી ક્લિયર થઈ જશે ધેન છે એબલ ટુ નો અબાઉટ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ સ્ટીમ કેલોરીમીટર મે તમને જે ડ્રાયનેસ ફ્રેક્શન ની વાત કરી તેને પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કેલોરીમીટર ભણવાના છે ઘણા બધા પ્રકારના આપણે આની અંદર કેલોરીમીટર આપણે સ્ટડી કરવાના છે બકેટ બેરલ કેલોરીમીટર છે ધેન થ્રોટલિંગ કેલોરીમીટર છે then separating calorimeter and then the combined the separating and throttling calorimeter છે એ દરેક વસ્તુનો આપણે calorimeter નું construction સમજશું એનું working સમજશું અને એના બેઝ ઉપરથી આપણે કઈ રીતે dryness fraction find out કરીએ એના બેઝ ઉપરના જે પણ કઈ numerical છે એ પણ આપણે આ ચેપ્ટરમાંથી સમજવા મળશે then able to describe the procedure for measurement of dryness fraction using different type of steam calorimeter મે જેમ વાત કરી એમ કે આના બેઝ ઉપરના જે numerical છે એ પણ આપણે જે પણ કઈ study કરવાના છે then calculate the dryness fraction with the help of given data ખાસ કરીને ન્યુમેરિકલ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે ડ્રાયનેસ ફ્રેક્શન અને ન્યુમેરિકલ જોશું જે અલગ અલગ જે ટર્મિનોલોજી છે ખાસ કરીને એન્થાલ્પી છે ઇન્ટરનલ એનર્જી છે એ પણ આપણે સ્ટીમ ટેબલ થી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ બેઝિક જે પણ કે ઇક્વેશન ઉપરથી એ દરેક ઉપર જે પણ કે કોન્સેપ્ટ છે આપણે આ ચેપ્ટર ની અંદર સ્ટડી કરવાના છે તો નિયર અબાઉટ ચેપ્ટર નું વેટેજ જોવા જાઓ તો અમુક પર્સન્ટેજ થિયરી પણ ઇમ્પોર્ટેન્ટ છે બીકોઝ કેલરીમીટર ની થિયરી પણ ઇમ્પોર્ટેન્ટ છે અને ન્યુમેરિકલ ની વાત કરવા જાવ તો તમે ડ્રાયનેસ ફ્રેક્શન ફાઇન્ડ આઉટ કરવાના ન્યુમેરિકલ પણ ઇમ્પોર્ટેન્ટ છે આ ચેપ્ટર માં તમે જો થિયરી પ્રોપર સમજશો તો તમે ન્યુમેરિકલ એકદમ ઈઝીલી તમે આ ચેપ્ટર ની અંદર સોલ્વ કરી શકશો આ ચેપ્ટર ની અંદર જે પણ કઈ ન્યુમેરિકલ છે એટલા બધા કોઈ ટફ નથી એકદમ ઈઝી ન્યુમેરિકલ છે તમે આરામથી તમારી પાસે જો તમને જીટીયુ એક્ઝામ ની અંદર સ્ટીમ ટેબલ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે તો તમે એના ઉપરથી વેલ્યુ ખાલી ફાઇન્ડ આઉટ કરી તમે જો પ્રોપર સ્ટીમ ટેબલ જોતા શીખી ગયા છો તો તમને ઈઝીલી તમે જે પણ કઈ ન્યુમેરિકલ છે તમે સોલ્વ કરી શકશો હવે વાત રહી સ્ટીમ ટેબલ ની તો દરેક કોલેજ વાઇઝ અલગ અલગ સ્ટીમ ટેબલ પ્રિફર કરતા હોય છે પણ આપણા જે પણ કઈ વિડિયો સિરીઝ હશે એની અંદર આપણે એવો સ્ટીમ ટેબલ નો ઉપયોગ કરતા તમને શીખવાડશું કે તમે બધી જગ્યાએ બધી જ કોલેજ માટે જે પણ કઈ સ્ટીમ ટેબલ કોમન હોય એમાં આપણે ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ બીજું ખાસ સમજવાનું કે જે સ્ટીમ ટેબલ માંથી આપણે જે પણ કઈ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ છીએ બરાબર તો સપોઝ તમે અલગ અલગ ઓથર ના સ્ટીમ ટેબલ યુઝ કરો પણ છો તો એની જે વેલ્યુ છે એની અંદર નિયર અબાઉટ 0.5 જેટલું જે પણ કે વેરિએશન આવશે એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારી કોલેજમાં સપોઝ હું તમને જે વિડિયો લેક્ચરમાં સ્ટીમ ટેબલનો ઉપયોગ કરાવું છું
એ ઘણીવાર તમારી કોલેજની અંદર સ્ટીમ ટેબલે ઓથરનો પ્રિફર ના કરતા હોય, તો તમે કોઈ પણ ઓથરનો સ્ટીમ ટેબલ તમે પ્રિફર કરશો, તેની અંદર જે વેલ્યુની અંદર વેરિએશન આવશે એ બહુ એકદમ ઓછું વેરિએશન આવશે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. તમે જે પણ કોલેજમાંથી સ્ટીમ ટેબલ પ્રિફર કરે કે તમને જે જીટીયુ એક્ઝામમાં તમને સ્ટીમ ટેબલ આપવામાં આવે એ તમે યુઝ કરી શકો છો, પણ જે વેલ્યુની અંદર 0.5 જેટલું વેરિએશન આવશે એ વેલિડ છે, એટલા માટે કોઈ એવો ચિંતાનો વિષય નથી. નવ આપણે સ્ટાર્ટ કરી બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ ધીસ ચેપ્ટર. બરાબર, તો જો હું તમને વાત કરું કે થર્ડ ચેપ્ટર ની અંદર આપણે સ્ટડી કરી ગયા છીએ કે પરફેક્ટ ગેસ ડઝ નોટ ચેન્જ ઇટ ફેઝ ડ્યુરિંગ ધ થર્મોડાયનેમિક પ્રોસેસ. બરાબર, પણ આપણે એ કોન્સેપ્ટ સમજીએ પ્યોર સબસ્ટન્સ. હવે આ પ્યોર સબસ્ટન્સ કોને કહેવામાં આવે છે? તો પ્યોર સબસ્ટન્સ મીન્સ ઇટ ઇઝ અ હોમોજીનિયસ સબસ્ટન્સ રિટેન ઇટ્સ કેમિકલ કોમ્પોઝિશન ઇવન ધો ઇટ અન્ડરગોઝ અ ચેન્જ ઇન ફેઝ ડ્યુરિંગ ધ થર્મોડાયનેમિક પ્રોસેસ. જ્યારે પણ થર્મોડાયનેમિક પ્રોસેસ દરમિયાન ઘણીવાર ફેઝ ચેન્જ થતા હોય, તો એ ફેઝ ચેન્જ થતો હોય તે દરમિયાન પણ જે પણ કઈ સબસ્ટન્સ હોય એનું કેમિકલ કોમ્પોઝિશન ચેન્જ કરતું નથી, રિટેન રાખે છે, ધેટ્સ કોલ શું કહીએ છીએ એને? પ્યોર સબસ્ટન્સ કહીએ છીએ. બરાબર છે, પણ એ પ્યોર સબસ્ટન્સ કેવો હોવો જોઈએ? હોમોજીનિયસ હોવો જોઈએ, જે આપણે હોમોજીનિયસ હેટરોજીનિયસ ડેફિનેશન પ્રીવિયસ ફર્સ્ટ ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા છે એની માટે. બરાબર, તો હવે આની અંદર જે પ્યોર સબસ્ટન્સ નું બેસ્ટ એક્ઝામ્પલ આપણા માટે કોઈ જોવા જઈએ તો આપણી પાસે છે પ્યોર વોટર. બરાબર, જો વોટર ને વન ઓફ ધ પ્યોર સબસ્ટન્સ, બાકી સોલ્ટ ને ઓક્સિજન ને બધું પણ આપણે ડિફાઈન કરતા હોઈએ છીએ, પણ આપણે અહીંયા વોટર રિલેટેડ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જો વોટર છે તો વિચ કેન એક્ઝિસ્ટ ઇન થ્રી ડિફરન્ટ ફેઝિસ, સોલિડ, લિક્વિડ એન્ડ ગેસિયસ. બરાબર, સોલિડ ફેઝ ની વાત કરો તો આઈસ માં થાય, લિક્વિડ ફેઝ ની વાત કરો તો વોટર થાય, અને ગેસિયસ ફેઝ ની વાત કરો તો સ્ટીમ માં થાય. બરાબર, તો જે પણ કયા ત્રણેય ડિફરન્ટ ફેઝ છે, બરાબર, એ અલગ અલગ ફેઝ ચેન્જ થાય તો પણ એનું જે કેમિકલ કોમ્પોઝિશન છે ચેન્જ થતું નથી, એટલા માટે આપણે વોટરને કેવું માનીએ છીએ? પ્યોર સબસ્ટન્સ માનીએ છીએ. બરાબર, સમજો કે તમારો જે પણ કઈ આઈસ મેલ થાય, બરાબર, તો ઇટ ટ્રાન્સફોર્મ ફ્રોમ ધ સોલિડ ફેઝ ટુ લિક્વિડ ફેઝ. બરાબર, એમાં શું બનશે? વોટર બનશે. ધેન તમે જે પણ કઈ વોટર છે એને હીટ કરો બિયોન્ડ ધ બોલ બોઇલિંગ પોઈન્ટ, સો ઇટ સ્ટાર્ટ ઇવોપોરેટિંગ એન્ડ ટ્રાન્સફોર્મ ફ્રોમ ધ લિક્વિડ ફેઝ ટુ ધ ગેસિયસ ફેઝ. બરાબર, ફ્રોમ ધ સ્ટીમ, એમાં તમને શું મળશે? સ્ટીમ મળશે. બરાબર, હવે સ્ટીમ જે છે એને આપણે ડિફાઈન કરીએ છીએ વેપર ઓફ વોટર. બરાબર, કારણ કે એની અંદર સમ અમાઉન્ટ આપણે ખબર છે કે વોટર પાર્ટિકલ હશે. બરાબર, સો ડ્યુરિંગ ધીસ ટ્રાન્સફોર્મેશન જે થાય છે એને શું કહેવામાં આવે છે? વેપોરાઇઝેશન. બરાબર, હવે જો વેપોરાઇઝેશન થાય શું થાય? એની અંદર બે ફેઝ હોય, મિક્સર ઓફ વોટર વોટર અને સ્ટીમ. પણ જો કમ્પ્લીટ તમારું વેપોરાઇઝેશન થઈ જાય, બરાબર, તો એ કેવું થઈ જાય? ગેસિયસ ફોર્મ ની અંદર આવી જાય, નહીં તમારું શું બની જાય? સ્ટીમ બની જાય. બરાબર, એટલે વેપર ઓફ વોટર એન્ડ સ્ટીમ. કમ્પ્લીટ વેપોરાઇઝેશન હોય તો આપણે એને શું કહીએ? સ્ટીમ કહીએ. બરાબર, તો આ રીતે આપણે જે પણ કી વોટર છે એને પ્યોર સબસ્ટન્સ તરીકે ડિફાઈન કરતા હોઈએ છીએ. બીજું કે જે થર્ડ ચેપ્ટરમાં આપણે સ્ટડી કરી ગયા છીએ બોયલ્સ લો અને ચાર્લ્સ લો, તો વેપર ડુ નોટ ઓબે ધ બોયલ્સ લો એન્ડ ચાર્લ્સ લો. ખાસ યાદ રાખજો, આપણે જે વાત કરતા હતા ગેસિયસ ગેસ પોઈન્ટ ઓફ વાત કરતા. બરાબર, સો ઇટ મીન્સ ધ બિહેવિયર ઓફ ધ વેપર કેન નોટ બી ડિટરમાઇન્ડ બાય ધીઝ લોસ. બરાબર છે, ઓકે. હવે આપણે થોડોક ડિફરન્સ સમજીએ. તમને બધાને પ્રશ્ન હશે કે આ સ્ટીમ અને ગેસ વચ્ચે શું ડિફરન્સ છે? બરાબર, તો ડિફરન્સ બિટવીન ધ સ્ટીમ એન્ડ ગેસ, એટલે કે જે વેપર અને ગેસ વચ્ચે, તો જો સ્ટીમ કોને કહેવાય? ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ સબસ્ટન્સ ઇન વિચ ઇવોપોરેશન ઇઝ નોટ કમ્પ્લીટેડ ફ્રોમ ઇટ્સ લિક્વિડ સ્ટેટ. બરાબર, કે જે તમારું ઇવોપોરેશન થયું છે, બરાબર, એ કમ્પ્લીટ નથી થયું જે સ્ટેટની સબસ્ટન્સનું, એટલા માટે એને શું કહેવાય? વેપર કહેવાય. પણ જો એનું કમ્પ્લીટ વેપોરાઇઝેશન ઓફ લિક્વિડ નું થઈ ગયું હોય, ઇટ ઇઝ અ સ્ટેટ વિચ ધેર ઇઝ અ કમ્પ્લીટ વેપોરાઇઝેશન ઓફ લિક્વિડ, ઇટ ઇઝ ગેસિયસ સ્ટેટ. તો આપણે એને શું કહીએ? કે ગેસિયસ સ્ટેટની અંદર છે, આપણે એને એવું કહી શકીએ. બરાબર, બીજી મેં વેપર ની વાત કરી કે ડઝ નોટ અવોઇડ ધ બોયલ્સ લો, ચાર્લ્સ લો એન્ડ ધ કેરેક્ટરિસ્ટિક ગોલ ગેસ લો. બરાબર, ઇટ મીન્સ કે જે પણ કી પરફેક્ટ ગેસ છે આપણે એને ના કહી શકીએ. બટ ગેસ છે શું છે? ત્રણેય પ્રકારના લો ને અવોઇડ કરે, એટલા માટે આપણે શું કહીએ છીએ? પરફેક્ટ ગેસ કહી શકીએ. ત્રીજો ડિફરન્સ છે, વેન ધ સ્ટીમ ઇઝ કૂલ્ડ ઇટ ગેટ ધ કન્ડેન્સર. સ્ટીમ માં ઠંડી પડે શું થાય? તમારે કન્ડેન્સર વોટર થાય, જે આપણે સ્ટીમ આપણે જે પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા છે, પણ ફર્સ્ટ વિડિયો જોયો હતા આની અંદર કે તમારું કેવી રીતે સ્ટીમ જે પ્રોડ્યુસ થાય છે, અને આફ્ટર ધ જે પણ ટર્બાઇન માંથી પાવર પ્લાન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તમારી સ્ટીમ કન્ડેન્સ હતી, કન્ડેન્સર પોઈન્ટ ઓફ વ્યૂ. જ્યારે ગેસિયસ સ્ટેટ ની વાત કરો તો ઇટ રિમેઇન અ ગેસિયસ સ્ટેટ એટ મોડરેટ પ્રેશર એન્ડ ટેમ્પરેચર. ધેન સ્પેસિફિક વોલ્યુમ ઓફ સ્ટીમ ઇઝ લેસ કમ્પેર્ડ ટુ ગેસ. જે સ્ટીમ નું સ્પેસિફિક વોલ્યુમ છે કેવું હશે? ઓછું હશે કમ્પેર્ડ ટુ ગેસ. સ્પેસિફિક વોલ્યુમ મીન્સ કેપિટલ વી અપોન એમ. બરાબર, અને ગેસ ની વાત કરો તો સ્પેસિફિક વોલ્યુમ ઓફ ધ સ્ટીમ ઇઝ મોર કમ્પેર્ડ ટુ ગેસ. બરાબર, તો આ રીતે આપણે સોરી ગેસ પોઈન્ટ ઓફ વ્યૂ, તો સ્પેસિફિક વોલ્યુમ ઇઝ સ્ટીમ ઇઝ મોર કમ્પેર્ડ ટુ સ્ટીમ. ઓકે, તો આ રીતે આપણે જે પણ કઈ સ્ટીમ અને ગેસ નું જે પણ કઈ ડિફરન્સ છે આપણે અહીંયા સ્ટડી કર્યું. નાવ આપણે જે પણ સ્ટીમ ફોર્મેશન કર્વ સમજવાના છીએ,
એની પહેલા આપણે એન્થાલ્પી ઓફ સ્ટીમ સમજવું ખાસ જરૂરી છે. તમને એમ થાય કે એન્થાલ્પી ઓફ સ્ટીમ એટલે શું, બરાબર? તો જો આપણે હીટની વાત કરીએ કે હીટ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ બરાબર ડેલ્ટા યુ પ્લસ પીડીવી, જે આપણો ફર્સ્ટ લો ઓફ ધ થર્મોડાયનેમિક્સ હતો, આપણી પાસે જે ડિફાઇન કરેલું હતું બરાબર, કે જે પણ કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ, ડબલ્યુ મીન્સ પીડીવી વર્ક બરાબર, યુ મીન્સ કે જે પણ કે ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ થાય છે, આપણે શું કહીએ બરાબર હીટ વાળો જે પણ પોર્શન છે. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ના ઉપર આપણે એનું ઇક્વેશન લખ્યું. હવે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ એમ કહી શકો, બે સ્ટેટમાં કીધું હોય તો યુ ટુ માઇનસ યુ વન પ્લસ પી, અને જે પણ કઈ સ્પેસિફિક વોલ્યુમ પર આપણે બે સ્ટેટમાં બતાવી શકીએ યુ ટુ માઇનસ યુ વન બરાબર. હવે આપણે શું કર્યું, આ ટર્મને ભેગી કરી બરાબર, તો યુ ટુ પ્લસ પીવી ટુ, યુ વન પ્લસ પીવી વન, કારણ કે માઇનસ સાઇન આપણે અગર કોમન કરીએ તો સાઇન ચેન્જ થઈ જશે. ઇટ મીન્સ ક્યુ ઇઝ ઇક્વલ ટુ આ શું થાય, યુ પ્લસ પીવી ઇઝ ઇક્વલ ટુ એન્થાલ્પી થઈ જાય, એટલે શું કર્યું આપણે એચ ટુ માઇનસ એચ વન ઇઝ ઇક્વલ ટુ ક્યુ બરાબર. તો તમે જો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકું કે ડેલ્ટા એચ, આનો શું કામ ઉપયોગ કરીએ છીએ આપણે, તો કે સ્ટીમ ફોર્મેશન કર્વ ની અંદર જે પણ આપણે કઈ ટેમ્પરેચર વર્સિસ એન્થાલ્પી નો ડાયાગ્રામ લઈએ છીએ, તો હીટ ઇઝ ઇક્વલ ટુ શું થાય, ચેન્જ ઇન એન્થાલ્પી બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા ટી વર્સિસ એચ નો ડાયાગ્રામ બતાવ્યો છે, અહીંયા એચ ઇઝ ઇક્વલ ટુ એમ લખી શકો કે હીટમાં ફેરફાર, તમે અહીંયા જેમ હીટ આપો તો આપણે એન્થાલ્પી ના ફોર્મ ની અંદર પણ બતાવી શકીએ, એટલા માટે ખાસ તમારે આ ટર્મ જે છે એ સમજવી જરૂરી છે. ઇટ મીન્સ હીટ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઓફ સ્પેસિફિક એન્થાલ્પી, ખાસ યાદ રાખજો ખાલી એન્થાલ્પી આપણે કરતા સ્પેસિફિક એન્થાલ્પીની વાત કરીએ છીએ, કે જેટલી પણ આપણી પાસે કઈ ટર્મિનોલોજી છે બધી કેવી છે આપણી સ્પેસિફિક છે. તો thus we can say that the heat energy transferred during the steam formation at constant pressure is equal to the change of the enthalpy of steam બરાબર. હવે આને રિલેટેડ આપણે જે પણ એક વિડિયો જે છે સ્ટીમ ફોર્મેશન કર્વ વાળો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સ્ટીમ ફોર્મેશન કર્વ, તો સ્ટીમ ફોર્મેશન કર્વ આપણે સમજવા માટે ઇનિશિયલ બેઝ ઉપર આપણે એવું લેવું પડશે કે કન્સિડર અ 1 kg ઓફ વોટર એટ 0 ડિગ્રી સેલ્સિયસ. વોટર ટુ કેરીથી સ્ટીમ થાય છે એનો આપણે એક ફોર્મેશન કર્વ જોઈએ છીએ. તો ઇનિશિયલ આપણે એવું કન્સિડર કરવાનું છે કે આપણે એક 1 kg ઓફ વોટર લઈએ એટ 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર. હવે આપણે આને જે ગ્રાફને બતાવશું તો કે y એક્સિસ અને x એક્સિસમાં બતાવશું, જેની અંદર y એક્સિસની અંદર આપણે ટેમ્પરેચર લેશું, જ્યારે x માં લેશું આપણે એન્થાલ્પી. હવે એન્થાલ્પી એટલે શું, તો એન્થાલ્પી એટલે આપણે ભણી ગયા છીએ પ્રીવિયસ ફર્સ્ટ ચેપ્ટરની અંદર કે એન્થાલ્પી મીન્સ યુ પ્લસ પીવી, મન્સ કે જે પણ આપણી પાસે ઇન્ટરનલ એનર્જી છે પ્લસ ધ ફ્લો વર્ક, ધેટ્સ કોલ્ડ એન્થાલ્પી કહેવામાં આવે છે. હવે એક પ્રશ્ન થવો જોઈએ કે ટેમ્પરેચર રાઇઝ થાય સામે આપણે હીટ આપીએ છીએ, તો ખરેખર હીટ વર્સિસ ટેમ્પરેચરનો આ ડાયાગ્રામ હોવો જોઈએ ને, કે જેટલી હીટ આપો સામે એટલું ટેમ્પરેચર વધે છે બરાબર. પણ અહીંયા આપણે લઈએ છીએ એચ, શું કામ લઈએ છીએ, તો પ્રીવિયસલી આપણે એક થિયરી ભણી ગયા છીએ કે ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીએચ, મીન્સ કે જેટલું પણ કે હીટમાં આપણે હીટ આપીએ છીએ એમાં ફેરફાર જે થાય છે બરાબર, એ એન્થાલ્પીના ફેરફાર બરાબર થાય છે, એટલે ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીએચ આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ. હવે આપણે ગ્રાફ સમજતા પહેલા આપણે ઇનિશિયલ લીધું 1 કેજી ઓફ વોટર એટ 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર, તો આપણે એક પોઈન્ટ નોટ ડાઉન કરી નાખીએ, પોઈન્ટ કહી દઈએ એ બરાબર. હવે જેમ આપણે એમ હીટ આપતા જશું બરાબર, એમ ધીરે ધીરે પાણીનું ટેમ્પરેચર વધતું જશે બરાબર. પણ એક ખાસ એક કન્ડિશન ખાસ યાદ રાખવાની જરૂરી છે કે જે પણ આપણે કઈ ટેમ્પરેચર અહીંયા જે પણ કઈ રાઇઝ થાય છે એટ કોન્સ્ટન્ટ પ્રેશરે થાય છે, એટલે થ્રુ આઉટ આપણા કર્વ ની અંદર આપણે પ્રેશર કેવું લેશું, કોન્સ્ટન્ટ લેશું. તો આપણે ધીરે ધીરે એ પોઈન્ટ ઉપર આપણું જે 1 કેજી ઓફ વોટર એટ 0 ડિગ્રી સેલ્સિયસ છે ને આપણે હીટ આપ્યું. હવે હીટ આપણે ક્યાં સુધી આપશું, અપ ટુ ઇઝ બોઇલિંગ પોઈન્ટ સુધી. બોઇલિંગ પોઈન્ટ એટલે કે જ્યાં તમારું પાણી છે બોઇલ થવાની શરૂઆત કરશે બરાબર. હવે બોઇલ થવાની શરૂઆત કરશે તો એનું બોઇલિંગ પોઈન્ટ આવી ગયું બી પોઈન્ટ. સપોઝ આપણે માની લઈએ કે 1 એટમોસ્ફેરિક પ્રેશરે આપણું બોઇલિંગ પોઈન્ટ છે 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર, કે ત્યાં તમારું પાણી ઉકળવાની શરૂઆત થાય, એટલે જે બી પોઈન્ટ પાસે જે પણ તમારું પહોંચશે અહીંયા તો કેવું છે લિક્વિડ છે, બી પોઈન્ટ પાસે પહોંચે એટલે સેચ્યુરેટેડ લિક્વિડ થઈ ગયું હશે, કે ત્યાં બોઇલિંગ પોઈન્ટ સુધી પહોંચી ગયું છે બરાબર. જે બોઇલિંગ પોઈન્ટને આપણે ઇનોટ કરીએ છીએ, આપણે ઇનોટ કરીએ છીએ ટી એસ વડે. ટી એસ મીન્સ સેચ્યુરેટેડ ટેમ્પરેચર. એની ડેફિનેશન શું હોય, તો ટેમ્પરેચર એટ વિચ ધ વોટર બિગિન ટુ બોઇલ એટ ધ સ્ટેટ પ્રેશર. આપણે જે પ્રેશરે બોઇલ પાણી તમારું બોઇલ થવાની શરૂઆત કરી બરાબર, આપણે હીટ આપી એટલી હીટ આપી બરાબર, તો તમારું પાણી જે છે એ બોઇલ થવાની શરૂઆત થઈ બરાબર, તો એને આપણે શું કહીએ છીએ, આપણે એનું બોઇલિંગ પોઈન્ટ એટલે સેચ્યુરેટેડ ટેમ્પરેચર કહીએ. જ્યાં આપણે ટેમ્પરેચર મળશે શું મળશે, એનું સેચ્યુરેટેડ ટેમ્પરેચર મળશે બરાબર. હવે સપોઝ આ જે આપણી હીટ આપી જેટલી, કે જ્યારે આપણું પાણી આપણું જે બોઇલ થયું એ થી બી પોઈન્ટ સુધી પહોંચ્યું બરાબર, એટલું આપણું ટેમ્પરેચર રાઇઝ થયું અને તમારે એટલી તમે જે હીટ આપી, આ જે હીટ આપે એને કહેશું સેન્સિબલ હીટ કહેશું. તો સેન્સિબલ હીટ એટલે શું, ધ અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ ધ ટેમ્પરેચર ઓફ 1 કેજી ઓફ વોટર ફ્રોમ 0 ડિગ્રી સેલ્સિયસ ટુ ધ સેચ્યુરેટેડ ટેમ્પરેચર એટ અ ગિવન પ્રેશર ઇઝ નોન એઝ અ સેન્સિબલ હીટ બરાબર. તમે તમારું જે 1 કેજી ઓફ વોટર 0 ડિગ્રી સેલ્સિયસથી તમે એના સેચ્યુરેશન પોઈન્ટ એટલે કે બોઇલિંગ પોઈન્ટ સુધી પહોંચાડવા માટે તમે જે પણ કંઈ હીટ આપી છે
हीट ने अपने शू कही छे सेंसिबल हीट कही छे बराबर। घणी वार आ हीट ने अपने कही छे एन्थाल्पी ऑफ लिक्विड तरीके पण आने घणी वार ओळखीए छे बराबर। ओके हवे आपणे जे बी पॉइंट पासे आपणो जे पण की वोटर पहोंची गयो केवू थई गयो सेच्युरेटेड वोटर थई गयो એટલે ફૂલ ઉકળવાની શરૂઆત થઈ ગઈ બોઇલિંગ પોઈન્ટ પાસે બોઇલ થાય છે બરાબર। નાઉ ઇફ વી સપ્લાય ઓફ હીટ ટુ વોટર ઇઝ કન્ટિન્યુ હજી આપણે શું કરીએ આના ઉપર હીટ આપતા જ જઈએ બરાબર। તો હવે શું થશે તમારું જો ઓલરેડી વોટર કેવું થઈ ગયું છે બોઇલ થઈ ગયું છે સો ઇટ વિલ ઇનિશિયેટ ધ ઇવોપોરેશન ઓફ વોટર વાઇલ ધ ટેમ્પરેચર રિમેન એટ ધ સેચ્યુએશન ટેમ્પરેચર। હવે શું થાય તમે વધારે હીટ આપશો ને તો પાણી તો ઉકળી ગયું છે સેચ્યુએટેડ બી પોઈન્ટ પાસે કેવું છે સેચ્યુએટેડ લિક્વિડ છે તો તમે વધારે હજી હીટ આપશો તો તમારું ટેમ્પરેચર કેવું રહેશે કોન્સ્ટન્ટ રહેશે બટ તમારું જે વોટર છે એ શું કરશે તમે વધારે હીટ આપશો શું કરશે એનો ફેસ ચેન્જ કરશે ઓનલી ચેન્જ ધ ફેસ ફ્રોમ ધ લિક્વિડ ફેસ ટુ ધ ગેસિયસ ફેસ બરાબર। તો હવે સપોઝ આપણે એની પછી ની આપણે પ્રેશર આપણે કેવું રાખશું થ્રુ આઉટ કોન્સ્ટન્ટ રાખશું તો આપણું પોઈન્ટ સી પહોંચે આપણું પોઈન્ટ પહોંચી ગયું બરાબર। તો ઇવોપરેશન વિલ બી કન્ટિન્યુ એટ ધ સેમ સિચ્યુએશન ટેમ્પરેચર ટીએસ સુધી અન્ટીલ ધ વોલ ઓફ ધ વોટર ઇઝ કમ્પ્લીટલી કન્વર્ટેડ ઇન ધ સ્ટીમ। હવે તમે જે પણ કંઈ વધારે હીટ આપશો એટલે શું કરશે તમારું જે પણ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે પણ અહીંયા ફેઝ ચેન્જ થશે તો સપોઝ અહીંયા સેચ્યુએટેડ લિક્વિડ છે તો ધીરે ધીરે તમારો ફેઝ ચેન્જ થાય એટલે શું થાય લિક્વિડ ટુ સ્ટીમ થાય પણ શરૂઆતની અંદર કેવું હોય લિક્વિડના કન્ટેન્ટ વધારે હોય અને સ્ટીમના કન્ટેન્ટ ઓછા હોય ગેસ હોય એટલે વચ્ચે જે સ્ટીમ બને એને કેવી કહેવાય તો કે વેટ સ્ટીમ કહેવાય બરાબર। અને સી પોઈન્ટ પાસે પહોંચશે એટલે તમારી કેવી થઈ જશે ડ્રાય સ્ટીમ થઈ જશે બરાબર કે જે આપણે પ્રોપર સ્ટીમ જે જોતી છે આપણે સ્ટીમ અહીંયા મળી જશે બરાબર। તો અહીંયા સી પોઈન્ટ આ આપણે જે અહીંયા જે પણ કે બી થી સી માં આપણે જેટલી પણ કે હીટ આપી એને આપણે શું કહીએ છીએ લેટન્ટ હીટ કહીએ છીએ બરાબર। હવે લેટન્ટ હીટ કોને કહેવાય તો ધ હીટ બીંગ સપ્લાય ડઝ નોટ શો એની રાઇઝ ઓફ ટેમ્પરેચર જો ટેમ્પરેચર ની અંદર કોઈ રાઝ થતું નથી બરાબર બટ ચેન્જ વોટર ઇન ટુ ધ વેપર સ્ટેટ ઓનલી ફેઝ ચેન્જ કરે ધેટ્સ કોલ્ડ શું કહેવામાં આવે છે અને જેટલી પણ આપણે કે હીટ આપીએ એને શું કહેવાય લેટન્ટ હીટ કહેવાય જેને હિડન હીટ પણ કહેવામાં આવે છે અને એન્થાલ્પી ઓફ ઇવોપરેશન પણ કહેવામાં આવે છે બરાબર। અને અહીંયા જો તમને કીધું કે સ્ટીમ ધીરે ધીરે આપણી કન્વર્ટ થાય શરૂઆતની અંદર અડધા ભાગની અંદર હોય તો તમારી સ્ટીમ કેવી થઈ જાય અહીંયા વેટ સ્ટીમ હોય અમુક બૂંદ હોય પાણીના તો વેટ સ્ટીમ પણ કહેવાય છે સી પોઈન્ટ પાસે તમારી કેવી થઈ જાય અહીંયા ડ્રાય સ્ટીમ થઈ જાય બરાબર। હવે આપણે હજી આની ઉપર હીટ આપતા જઈએ કે તમારી ડ્રાય સ્ટીમ થઈ ગઈ પણ હજી તમે ધીરે ધીરે તમે હીટ આપતા જાઓ સો અગેન વી સપ્લાય ધ હીટ ટુ ધ સેચ્યુરેટેડ સ્ટીમ ઇઝ કન્ટિન્યુડ એટ કોન્સ્ટન્ટ પ્રેશર। તમે હજી એના ઉપર હીટ આપતા જાઓ અને કેવી આપતા જાઓ કે કોન્સ્ટન્ટ પ્રેશર આપતા જાઓ તો એક પોઈન્ટ આપણે ક્યાંક વચ્ચે એવો મળશે કે ડી પોઈન્ટ મળશે બરાબર। તો જે પણ કઈ ટેમ્પરેચર છે ઓફ ધ સ્ટીમ અબોવ ધ સેચ્યુએશન ટેમ્પરેચર બરાબર એઝ અ ગીવન પ્રેશર તો જ્યાં જે તમને ટેમ્પરેચર આઈડેન્ટિફાય થશે એને શું કહેવામાં આવશે સુપર હીટેડ ટેમ્પરેચર કહેવામાં આવશે બરાબર। કે ત્યાં તમારી સ્ટીમ કેવી થઈ ગઈ હશે ડી પોઈન્ટ પાસે સ્ટીમ તમારી થઈ ગઈ હશે સુપર હીટેડ સ્ટીમ થઈ ગઈ હશે બરાબર। સો ડ્યુરિંગ ધીસ પ્રોસેસ ઓફ હીટિંગ ધ ડ્રાય સ્ટીમ વિલ બી હીટેડ ફ્રોમ ઇટ ડ્રાય સ્ટેટ હીટ કરીએ છીએ એન્ડ ધીસ પ્રોસેસ ઓફ હીટિંગ ઇઝ કોલ્ડ સુપર હીટિંગ। તો સીડીમાં જે પણ આપણે કંઈ પ્રોસેસ કરીએ છીએ શું કહેવામાં આવે છે સુપર હીટિંગ કહેવામાં આવે છે અને ધ સ્ટીમ વેન સુપર હીટેડ બરાબર તો શું કહેવામાં આવે ડી પોઈન્ટ પાસે એને સુપર હીટિંગ આપણે સ્ટીમ કહીએ છીએ બરાબર। તો ધીસ ઇઝ ટુ રાઇઝ ધ ટેમ્પરેચર ઓફ ડ્રાય સ્ટીમ ફ્રોમ સિચ્યુએશન ટેમ્પરેચર ઓફ એની રિક્વાયર્ડ હાયર ટેમ્પરેચર જે હંમેશા સેચ્યુર ટેમ્પરેચર કરતા વધારે હોય તો એને આપણે શું કહીએ છીએ સુપર હીટ કહીએ છીએ બરાબર। હવે એટલી આપણે સીડીની અંદર જેટલી પણ કંઈ હીટ આપી એને આપણે શું કહીએ છીએ તો કે એન્થાલ્પી ઓફ સુપર હીટ કહીએ છીએ। એનું ડેફિનેશન કઈ રીતે આપી શકીએ ધ અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રાઇઝ ધ ટેમ્પરેચર ઓફ ધ ડ્રાય સ્ટીમ ફ્રોમ ઇટ સિચ્યુએશન ટેમ્પરેચર ટુ એની રિક્વાયર્ડ હાયર ટેમ્પરેચર કોઈ પણ હોઈ શકે જે ડ્રાય સ્ટીમ કરતા વધારે હોય એટ ધ ગિવન કોન્સ્ટન્ટ પ્રેશર ઇઝ કોલ્ડ ઓફ શું કહેવામાં આવશે એન્થાલ્પી ઓફ સુપર હીટ અધરવાઇઝ એને અમાઉન્ટ ઓફ સુપર હીટ પણ આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ બરાબર। ઓકે નાવ અહીંયા ફરીવાર આઈડેન્ટિફાય કરી એ પોઈન્ટ પાસે આપણું ઝીરો ડિગ્રી સેલ્સિયસ બી પોઈન્ટ પાસે આપણું તો કે સેચ્યુરેટેડ લિક્વિડ થઈ ગયું જેને અહીંયા વેટ સ્ટીમ હશે અહીંયા આપણે ડ્રાય સ્ટીમ મળશે અહીંયા આપણે સુપર હીટ સ્ટીમ મળશે। તો આ ડ્રાય સ્ટીમ અને સુપર હીટનો જે ટેમ્પરેચર ડિફરન્સ છે બરાબર તો ડિફરન્સ બિટવીન ધ સુપર હીટેડ ટેમ્પરેચર ટુ ડ્રાય જે પણ સેચ્યુરેટેડ ટેમ્પરેચર આ સીડી એને કહેવામાં આવે છે ડિગ્રી ઓફ સુપર હીટ બરાબર। તો જો આપણે આ કર્વ ઉપરથી એટલું સમજાય કે આપણે ત્રણ સ્ટીમ અહીંયા જોવા મળે બરાબર એક તો આપણું સેચ્યુએટેડ લિક્વિડ ધેન વેટ સ્ટીમ ડ્રાય સ્ટીમ અને જો વધારે હીટ આપે તો કેવી મળે સુપર હીટેડ સ્ટીમ કરવામાં આવે છે। તો અલગ અલગ પ્રકારની ટાઈપ્સ ઓફ સ્ટીમ થઈ ગયા ફર્સ્ટ થઈ આપણી કઈ થઈ વેટ સ્ટીમ બીજી સી પાસે થઈ ગઈ ડ્રાય સ્ટીમ અને સુપર હીટેડ સ્ટીમ આ ત્રણ સ્ટીમ વચ્ચે ડિફરન્સ શું તો જો વેટ સ્ટીમ હોય તો એમાં અમુક વોટરના પાર્ટિકલ હોય એને વેટ સ્ટીમ કહેવાય સી પોઈન્ટ પાસે પહોંચે એટલે કેવી થઈ ગઈ તમારી સ્ટીમ તો કે ડ્રાય સ્ટીમ થઈ ગઈ બરાબર।
કે ત્યાં તમારો વોટર પાર્ટિકલ નહીં હોય, બરાબર. જો વેટ સ્ટીમ હોય તો આપણે આગળ ડિસ્કશન કરશું કે ડ્રાયનેસ ફ્રેક્શન પણ આપણે ઇન્ક્લુડ કરવો પડે, પણ અત્યારે આપણે સમજવા માટે અત્યારે જરૂરી નથી. અને ડી પોઈન્ટ પાસે એટલે કેવી છે, ડ્રાય સ્ટીમ કરતાં પણ વધારે હીટ આપો, બરાબર. અને તમારું ટેમ્પરેચર ડ્રાય સ્ટીમ જે થાય એને ડ્રાય સ્ટીમ કહેવાય. ઇટ મીન્સ કે ડ્રાય સ્ટીમ કરતાં સુપર ટેસ્ટ સ્ટીમ પાસે શું હશે, વધારે પ્રકારની હીટ હશે, બરાબર. એવું પણ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો આ પ્રકારે આપણો જે પણ કંઈ સ્ટીમ ફોર્મેશન જે કર્વ છે એ આપણે અહીંયા અત્યારે સમજ્યા. નાવ આપણે સ્ટીમ ફોર્મેશન કર્વની અંદર આપણે એક વસ્તુ સમજ્યા, સુપર હીટેડ સ્ટીમ. ટાઈપ્સ ઓફ સ્ટીમની અંદર આપણે એક ડિસ્કશન કર્યું કે સુપર હીટેડ સ્ટીમ, બરાબર. તો જે સુપર હીટેડ સ્ટીમના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપણે થોડાક અહીંયા સ્ટડી કરી લઈએ. તો સુપર હીટેડ સ્ટીમના એડવાન્ટેજ શું છે, તો સુપર હીટેડ સ્ટીમ કન્ટેન મોર હીટ એનર્જી કમ્પેર્ડ ટુ ડ્રાય સ્ટીમ ઓર વેટ સ્ટીમ એટ અ ગિવન પ્રેશર, હેન્સ ધ કેપેસિટી ડુ વર્ક વિથ ધ હાયર. જે પણ કઈ સુપર હીટેડ સ્ટીમની અંદર જે હીટ એનર્જી છે એ ડ્રાય સ્ટીમ વેટ સ્ટીમ કરતાં કેવી હશે, વધારે હશે. એટલે કે બીસી કરતાં ડીની અંદર હીટ એનર્જી કેવી હશે, વધારે હશે. બટ ઓબ્વિયસલી આપણે કર્વ ઉપરથી પણ સમજી શકીએ છીએ. ઇટ રિડ્યુસ ધ કન્ડેન્સેશન ઇન એક્સટ્રીમ ગેસીસ વેન ધ એક્સપાન્ડેડ ઇન સ્ટીમ ટર્બાઇન, થસ ગિવિંગ ધ બેટર ઇકોનોમી. ખાસ કરીને જો સુપર હીટેડ સ્ટીમ હોય તમે ટર્બાઇનમાં મોકલી શકો, કારણ કે તમારી બ્લેડને કોરોઝન એરોઝન થવાના ચાન્સીસ નથી, એટલા માટે તમારી જે પણ કે એફિશિયન્સી વધારશે, ઇકોનોમી વધારશે. ઇટ ઇમ્પ્રુવ ધ થર્મલ એફિશિયન્સી ઓફ ધ બોઇલર. બોઇલરમાં સુપર હીટેડ સ્ટીમ હોય તમારી ઓવરઓલ એફિશિયન્સી ઇન્ક્રીઝ થશે. અમુક ડિસએડવાન્ટેજ પણ છે સુપર હીટેડ સ્ટીમના, કે હાયર ટેમ્પરેચર ઓફ સુપર હીટેડ સ્ટીમ કોઝ ધ પ્રોબ્લેમ ઇન ધ લુબ્રિકેશન. કારણ કે સ્ટીમનું સુપર હીટેડ સ્ટીમનું ટેમ્પરેચર વધારે હોય એટલા માટે લુબ્રિકેશન અંદર ઇસ્યુ કરે છે. અને હાયર ઇનિશિયલ એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ ફોર સુપર હીટર, એટલે કે આપણે અંદર જે સુપર હીટરનો યુઝ કરીએ છીએ એની જે પણ કંઈ ઇનિશિયલ અને મેન્ટેનન્સ કોસ્ટ કેવી છે, વધારે છે, બરાબર. તો ઇનશોર્ટ આપણે સ્ટીમ ફોર્મેશન કર્વ ઉપરથી ત્રણ પ્રકારની સ્ટીમ ભર્યા થ્રુ રિવાઇઝ કરી લઈએ. વેટ સ્ટીમ, ડ્રાય સ્ટીમ એન્ડ સુપર હીટેડ સ્ટીમ. વેટ સ્ટીમ કોને કહેવાય, વેન ધ બોથ ધ વોટર મોલેક્યુલર એન્ડ સ્ટીમ કો એક્ઝિસ્ટ ઇન ધ ફોર્મ ઓફ ટુ ફેઝ મિક્સર, ધેટ્સ કોલ્ડ અ વેટ સ્ટીમ, બરાબર. ડ્રાય સ્ટીમ કોને કહેવાય, સી પોઈન્ટ પાસે આપણે જોયું. અ સ્ટીમ એટ ધ સેચ્યુરેટેડ ટેમ્પરેચર કોરસ્પોન્ડિંગ ટુ ધ ગિવન પ્રેશર એન્ડ હેવિંગ નો વોટર મોલેક્યુલર એન્ડ ધેન ઇન ધ નોન એઝ અ ડ્રાય સ્ટીમ, કે જે વોટર જે પણ કે વોટર પાર્ટિકલ આપણી પાસે હશે નહીં. અને છેલ્લે સુપર હીટેડ સ્ટીમ, કે જ્યારે પણ ડ્રાય સ્ટીમને આપણે હીટેડ કરીએ, વેન ધ ડ્રાય સ્ટીમ ઇઝ હીટેડ ફર્ધર એટ ધ ગિવન કોન્સ્ટન્ટ પ્રેશર ટેમ્પરેચર રાઇઝ બિયોન્ડ ધ સેચ્યુએશન ટેમ્પરેચર, એના સેચ્યુએશન ટેમ્પરેચર કરતાં ટેમ્પરેચર વધે, તો એ ટેમ્પરેચરને આપણે સુપર હીટેડ ટેમ્પરેચર કહીએ. અને જે પણ એ જે સ્ટેટ છે એને શું કહીએ છીએ, સુપર હીટેડ. અને સ્ટીમને આપણે શું કહીએ છીએ, સુપર હીટેડ સ્ટીમ, બરાબર. તો આ રીતે ત્રણ પ્રકારની જે સ્ટીમ છે આપણે સ્ટડી કરી.